सूरत शहर सहित समग्र गुजरात भर की शालाओं कॉलेजों यूनिवर्सिटी तेमज जाहिर ग्रंथालय में ग्रंथपाल खाली जगह में भर्ती करने की मांग साथ 75 वार ग्रंथपाल बेरोजगार मंच के जे शिक्षण मंत्री और मुख्यमंत्री ने आवेदन पत्र आप चुक्या है तरह हम आंदोलन की चीमकी उच्चारी है। जीटीवी गुजरात न्यूज साथ खास बातचीत में ग्रंथपाल बेरोजगार मंच शू कहे आओ सांभळीए। गुजरात में छेल्ला 23 वर्षथी शाळा कॉलेज यूनिवर्सिटी और जाहिर ग्रंथालय में ग्रंथपाल खाली जगह माटे ग्रंथपाल बेरोजगार मंच द्वारा मांग करवामां आवी छे। सूरत खाते विशाळ संख्या में गुजरात लाइब्रेरियनों मळीने आंदोलन की चीमकी उच्चारी है। छेल्ला 10 वर्ष में 75 जेटला आवेदन पत्र शिक्षण मंत्री और मुख्यमंत्री ने आप्या छे। भर्ती न थता ग्रंथपाल बेरोजगार आंदोलन ग्रंथपाल बेरोजगार मंच द्वारा विरोध नोंधवामां आवशे। सूरत खाते विशाळ संख्या में गुजरात लाइब्रेरियनों मळीने सरकार सामे 23 वर्ष थी गुजरात सरकार द्वारा सरकारी शाला कॉलेज यूनिवर्सिटी और जाहिर ग्रंथालयों में ग्रंथपाल की भर्ती न करवाथी विरोध नोंधाव्यो छे। भविष्य में मोटो आंदोलन की चीमकी उच्चारी छे। टूंक समय में भर्ती नहीं आवे तो विश्व बेरोजगार दिवसे और वडाप्रधान नरेन्द्र मोदी जन्मदिवस रोज महात्मा गांधी मंदिर थी सचिवालय सुधी शिक्षण मंत्री ने दंडवत आवेदन पत्र आपशे तेवो निर्णय ग्रंथपाल बेरोजगार मंचे कर्यो छे। मंच द्वारा जणાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી સરકારી શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવામાં નથી આવી। છેલ્લા 10 વર્ષમાં બધા લાઇબ્રેરિયન ભેગા મળીને 75 વાર શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવેદન આપી ચૂક્યા છે। ભરતી ન થતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન છે। NIRF કિંગમાં પ્રથમ 10 ક્રમાંકમાં ગુજરાતની એક પણ સરકારી શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ નથી। શું આ ગુજરાત મોડેલ હોઈ શકે? NNK રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં 5600થી પણ વધારે શાળામાં લાઇબ્રેરિયનની જગ્યાઓ ખાલી છે તો કેવી રીતે વાંચશે ગુજરાતનું બાળક અને શું હશે તેનું ભવિષ્ય? ગુજરાતની અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની 357માંથી 260 જગ્યા ખાલી છે। સરકારી કોલેજમાં 115માંથી 57% જગ્યા ખાલી છે। શાળા ગ્રંથાલયોમાં 5600 જગ્યા ખાલી છે। સ્ટેટ યુનિવર્સિટીમાં માત્ર 2 યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે, બાકી 26 હંગામી ધોરણે ચલાવે છે। આયુર્વેદ કોલેજમાં 70% જગ્યા ખાલી છે। જાહેર ગ્રંથાલયમાં 80% જગ્યા ખાલી છે। સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ગ્રંથાલય નિયામક જગ્યા ખાલી। દરેક સરકારી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને ડેપ્યુટી લાઇબ્રેરિયન ટેકનિકલ જગ્યાઓ ખાલી છે। મારું નામ કલ્પના નાથુભાઈ બાબરિયા છે, હું બારડોલીથી આવું છું। ખૂબ જ ખરાબ સમય કહેવાય અત્યારે, કે અમારી ગ્રંથપાલોની સ્થિતિ બહુ જ દયનીય ગણાય છે। છેલ્લા 22-23 વર્ષથી ગ્રંથપાલોની ભરતી કરવામાં આવતી નથી, ને ગુજરાતની અંદર કેટલા બધા જિલ્લાઓ છે તેના અંદર ઓછામાં ઓછા 15,000થી પણ વધારે ગ્રંથપાલો છે, અને એના અંદર 5,000થી પણ વધારે ગ્રંથપાલો બેકાર છે। બેકાર એટલે તે અશિક્ષિત હોવા છતાં પણ બેકાર છે, એમને નોકરી કંઈ મળતી નથી, બરાબર? ને 500થી વધારે PhD, સ્લેટ, GSET એવી બધી પરીક્ષાઓ પાસ કરેલી છે, અને આ ખૂબ જ શરમજનક બાબત છે સરકાર માટે, કે એના માટે અમારે હક લેવા માટે અમારે આ રીતે આંદોલન કરવું પડે છે। ને છેલ્લા 22-23 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ જો ગ્રંથપાલોની આવી જ હાલત રહેશે તો આ ફિલ્ડમાં કોઈ પણ આવશે નહીં, કોઈ પણ વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં આવશે નહીં, કારણ કે ભવિષ્ય જ નથી તો પછી આવા કોર્સો ચાલુ કરવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે એના અંદર ભવિષ્ય વિદ્યાર્થીઓનું પણ આંધળું છે અને અત્યારે અમારું પણ આંધળા જેવું જ છે। એટલે સરકારે આ બાબતને ધ્યાન આપવું જોઈએ કે ગ્રંથપાલો નથી તો શિક્ષણ જગત કેવી રીતે આગળ વધે? બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણને આગળ વધારો, તો બેટીઓ તો ભણે જ છે, અને 75% આ ફિલ્ડમાં સ્ત્રીઓ જ છે, ફિમેલ જ છે, તો પછી એમનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ થઈ શકે? તો અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે જેમ બને તેમ વહેલી તકે અમને કંઈક ન્યાય આપો, અમારી સાથે ન્યાય કરો, ને આગામી ધોરણે જો આ ભરતી કરવામાં નહીં આવશે તો જે 22માં ચૂંટણી થવાની છે તેના પડઘા સરકારશ્રીને સંભળાશે। આપનું નામ અને પરિચય? હા, મારું નામ કિરણકુમાર વિજયભાઈ ડાભી છે। હું અહીંયા ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચ તરફથી અહીંયા મીડિયા સમક્ષ સરકારને, આપણી અતિ અસંવેદનશીલ સરકારને અમારી વ્યથા જણાવવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું શિક્ષણનું સ્તર એકદમ નીચું જતું જાય છે, અને ગ્રંથપાલની ભરતી છેલ્લા 23 વર્ષથી આપણા ગુજરાત રાજ્યમાં થઈ નથી। સરકારી કોલેજોમાં, શાળાઓમાં, બધી જગ્યાએ મોસ્ટલી જગ્યાઓ ખાલી છે, બરાબર? શાળાઓમાં 5600થી વધુ જગ્યાઓ ખાલી છે, સરકારી કોલેજોમાં 260 ઉપર જગ્યાઓ ખાલી છે। ગુજરાત રાજ્યની સરકારી 26 યુનિવર્સિટીમાંથી
ફક્ત બે જ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે, બાકીની 24 યુનિવર્સિટીમાં હંગામી ધોરણે સ્ટાફ દ્વારા ચલાવવામાં આવે છે. તમે આ અંગે કોને રજૂઆત કરી છે અને હવે તમે શું આગામી દિવસોમાં કરવાના છો? અમે છેલ્લા 10 વર્ષથી શિક્ષણ મંત્રીને 70થી વધુ વખત લિખિતમાં રજૂઆત કરી છે. એમને ફક્ત અમને દિલાસો જ આપ્યો છે આજ દિન સુધી, પણ ભરતી કરી નથી. અને આગામી દિવસોમાં અમે 17 સપ્ટેમ્બર માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે એને અમે બેરોજગાર દિવસ તરીકે ઉજવી અને મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી દંડવત એટલે કે સૂતા અમે આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને આપવાના છીએ. રવિ કોઈચા, GTV ન્યૂઝ, સુરત.